स्टूडेंट्स होप यू ऑल आर डूइंग वेल। प्रीवियसली तुम्हारा यूनिट 2 थ्योरीज ऑफ डिमांड एंड सप्लाई इना चैप्टर 3 એટલે કે જેના આપણે સેપરેટ કરેલ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કરીએ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભઈ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ને કેવી રીતે મેઝર કરવું જેમાં આપણે એક ટોપિક કવર કરેલો ટોટલ આઉટલે મેથડ ધેન વી હેવ મૂવ ટુ ધી પર્ટીક્યુલર પોઈન્ટ મેથડ પછી આપણે એક પર્સન્ટેજ વાળી મેથડ જોઈ હતી આપણે પોઈન્ટ મેથડની અંદર એક ડાયાગ્રામ ડિસ્કસ કર્યો હતો જેમાં કેટલી બધી બાજુઓ હતી ને કેટલા બધા ટ્રાયંગલ્સ હતા બરાબર એ વસ્તુ આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરી હતી પોઈન્ટ ઇલાસ્ટિસિટીની અંદર આ ડાયાગ્રામ બરાબર મેં તમને ઓલમોસ્ટ આખે આખો ડાયાગ્રામ જે છે એ સમજાવી દીધો નાઉ વી આર મૂવિંગ ઇન ટુ ફર્ધર પાર્ટ એમાં એમાં તમને પોઈન્ટ ઇલાસ્ટિસિટીમાં જે ફરી પાછું એક ડાયાગ્રામ આપેલું છે જેમાં એ લોકોનું કેવું એમ છે કે ભાઈ એક બાજુ વચ્ચેના પોઈન્ટની એક બાજુ લોઅર ઇલાસ્ટિસિટી હોય એક બાજુ હાયર ઇલાસ્ટિસિટી હોય કહેવાનો મતલબ એવો છે એ લોકોનો કે ભાઈ એક બાજુ જતા પ્રાઇસ જે છે ને એ ડિમાન્ડને સૌથી વધારે અફેક્ટ કરે છે તો બીજી બાજુ જાઉં છું ત્યારે પ્રાઇસ ડિમાન્ડને ઓછી અફેક્ટ કરે છે તો એ બેની અંદર જે છે ને એ કામકાજ કરાવેલું ખ્યાલ હોય નાઉ સી તમને આ ડાયાગ્રામ બી આપેલું છે એના પછી આ ડાયાગ્રામ બી આપેલું છે આ તો ખાલી એનો ડાયાગ્રામ છે જસ્ટ ફોર ધી સેક ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે બટ ખાસ સમજવાનું આપણે આ વસ્તુ છે અહીંયા આપણે સમજી લીધું કે ભાઈ આ ટ્રાયંગલને અને આ મોટા ટ્રાયંગલને ટ્રીટ કરો તો ભાઈ એક સરખું જ બને આ ટ્રાયંગલને આને ટ્રીટ કરો તો એક સરખું જ બને આ ટ્રાયંગલને અને આને ટ્રીટ કરો તો એક સરખું જ બને એઝ વેલ એઝ એ પણ જોઈ લીધું કે આ બાજુ આ બંને બાજુ આ બાજુ આટલી બાજુ આ આટલી બાજુ આ બધી બાજુ એક જ સરખી બને આ તમામ વસ્તુ આપણે જોઈ લીધી હવે તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ આટલી બધી રામાયણ શું થઈ ગઈ આપણે આ બધું સાબિત કરવાનું કહેવાનો મતલબ ખાલી એટલો છે કે આ બધી બાજુ તમે લઈ લો પછી આટલો એરિયા હોય કે આટલો એરિયા હોય આટલો એરિયા હોય કે આટલો એરિયા હોય બટ ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ આ વસ્તુ છે ને આ ઇલાસ્ટિસિટી જે કાંઈક લાઈન છે ને એ બી કહો એના પર ઇલાસ્ટિસિટી દરેક પોઈન્ટે અલગ અલગ આવતી હોય એવો એનો કહેવાનો મતલબ છે તો એની વાત છે ને તમે આવી બધી સાબિતી ન કરો ને આ બધી વસ્તુ સાબિત ન કરો ને તો એ તમને ખબર પડી જાય કે પ્રાઇસ જ્યારે આટલી છે વધારે તો ડિમાન્ડ ઓલરેડી ઓછી જ છે પ્રાઇસ ઘટે છે તો ડિમાન્ડમાં અહીંયા વધે છે ઓબ્વિયસલી ઇલાસ્ટિસિટીની અંદર ડિફરન્સ આમાંનો જ એક પોઈન્ટ ઈ એન્ડ એક પોઈન્ટ જી ફાઇન ઈ અને જી પોઈન્ટ અહીંયા અને અહીંયા બંને જગ્યાએ ચેન્જીસ આવવાના છે દેટ ઇઝ ઓલ નો ફાઇન હવે નેક્સ્ટ આપણે આ ડાયાગ્રામને ડિસ્કસ કરવાનો છે જેમાં એનું કેવું એ લોકોનું કેવું એમ છે એની સાબિત એવી છે કે ભાઈ આ ડિમાન્ડ કોણ છે આ એનો સેન્ટર પોઈન્ટ છે આની ઉપરની બાજુ અલગ ડિમાન્ડ અલગ ઇલાસ્ટિસિટી હોય નીચેની સાઈડ અલગ ઇલાસ્ટિસિટી હોય આવું એ લોકોનું કહેવું છે બરાબર લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે તો સી ઓ એક્સ અક્ષ ઉપર અને ઓ વાય અક્ષ ઉપર ડિમાન્ડ અને પ્રાઇસ બંને આપણે છે એ બી ડિમાન્ડ કર્વ છે જેમાં સી અને સી પોઈન્ટ છે એ ડીડી ડિમાન્ડ કર્વનો સેન્ટર પોઈન્ટ છે અહીંયા તમે જોઈ શકો છો આ અહીંયા જે માઉસ પોઈન્ટ તમને બતાવે છે સી પોઈન્ટે આ એ છે ને ડિમાન્ડ કર્વ એ બી જેના ઉપર કર્વ ડિમાન્ડ કર્વ ડીડી દોરવામાં આવેલી છે એનો સેન્ટર પોઈન્ટ છે લેટ અસ સી કહેવા શું માંગે છે લોકો તો કે ઇન ધીસ ડાયાગ્રામ વી કેન સી દેટ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટ સી ઇઝ ઇક્વલ ટુ ધી ડિસ્ટન્સ ફ્રોમ સી ટુ એક્સિસ એક્સ એન્ડ ડિવાઇડેડ બાય ધી ડિસ્ટન્સ ફ્રોમ સી ટુ એક્સિસ વાય ઓર લોઅર સેગમેન્ટ અહીંયાથી અહીંયા સુધીનો લોઅર સેગમેન્ટ અને અહીંયાથી અહીંયા સુધીનો અપર સેગમેન્ટને એકદમ વચ્ચેથી એટલે જો આપણે અહીંયા આવી આમ આવી એમ લાઈન બનાવીએ અહીંયા આવી રીતે બરાબર તો તમને ખ્યાલ પડે કે સેન્ટરમાંથી બંને વસ્તુને ડિવાઈડ કરે છે ફ્રોમ સેન્ટર ટુ એક્સ એક્સિસ સેન્ટર ટુ વાય એક્સિસ ફાઇન આ વસ્તુ જે છે તમે કીધેલી છે આ બંને સેન્ટેન્સની અંદર જેમાંથી અહીંયા સેન્ટર ટુ એક્સ એક્સિસને લોઅર સેગમેન્ટ કીધું છે સેન્ટર ટુ વાય એક્સિસને અપર સેગમેન્ટ કીધું છે તો કહેવાનું એમ ખાલી એટલું છે કે આ પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે ને આ અહીંયાથી અહીંયા જો આપણે આમ લાઈન ડ્રો કરીએ તો આ પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે ને એ બંને કર્વને બંને સાઈડને એક સેપરેટ
પાર્ટની અંદર ડિવાઈડ કરે છે. એ જ વસ્તુ આપણે ઉપરના ડાયાગ્રામમાં કરવી તો કરાય છે. અહીંયાથી અહીંયાથી આપણે લાઈન ડ્રો કરીને આમ તો આપણને આઈડિયા આવે કે આ બંને વસ્તુ ઉપરની સાઈડ છે, અપર સેગમેન્ટમાં. લોઅર સેગમેન્ટમાં કાંઈ નથી હજુ, એટલે કે હજુ જ્યારે અહીંયા પ્રાઇસ પહોંચશે ને ત્યારે લોઅર સેગમેન્ટની અંદર આવશે. અહીંયા કોઈ સ્ક્વેર બનશે ને ત્યાં ફાઇન. સો એ જ મેની અંદર તમને કીધું છું. નેક્સ્ટ તમને કહે છે એઝ મેઝર ઓન ધી ડિમાન્ડ ઓફ એટી. ધસ વી કેન સે દેટ ઇટ મેઝર્સ price elasticity of demand at particular point on demand curve where the demand curve is curved. See, આપણે છે ને ગમે તે પોઈન્ટ ઉપર ઇલાસ્ટિસિટીને મેઝર કરી શકીએ, ગમે તે પોઈન્ટ ઉપર. પણ તમને એક પ્રશ્ન થાય કે મેડમ કોઈ એક જ પોઈન્ટ, કોઈ એક જ એક જ ડિમાન્ડ કર્વ ઉપર થોડા અલગ અલગ પોઈન્ટ હોય? ના, નો. બટ એવું તો બને નહીં કે એક જ પ્રોડક્ટની તો ઇલાસ્ટિસિટી હોય, ધેન માઈ ડેમ ચેન્જ થતી. એવી પોસિબિલિટી છે ને, ભલે અત્યારે એનું પ્રેક્ટિકલ કોઈ સિગ્નિફિકન્સ નથી કે માર્કેટની અંદર એનું કોઈ સિગ્નિફિકન્સ નથી, બટ ઇફ વી ફર્ધર સી કે આપણે એ વસ્તુને આગળ જોઈએ તો દરેક પોઈન્ટે કદાચ એવું પણ બને ને કે એક જ વસ્તુની ઇલાસ્ટિસિટી બદલાતી રહેતી હોય. ફાઇન, સો લેટ અસ સી. હવે સી, તમને છે ને અહીંયા એક ડાયાગ્રામ આપેલો છે જેમાં એક્સ એક્સિસ ઉપર ડિમાન્ડ, વાય એક્સિસ ઉપર પ્રાઇસ છે. જ્યારે એ બી ડિમાન્ડ ઉપર અલગ અલગ પોઈન્ટે તમને ડિમાન્ડ જે છે એની ઇલાસ્ટિસિટી આપી છે. એ ડી સી ઈ, એ બી તો એમનું જ છે ડી સી ઈ પોઈન્ટ ઉપર. હવે આવું કરીને એ લોકોનું કહેવાનો મતલબ એવો છે કે સૌથી ઉપર વાય એક્સિસ પાસે જો સૌથી ઉપર આપવામાં આવેલી હોય તો ઇલાસ્ટિસિટી જે છે ને એ કેવી હોય તો કે ઇન્ફાઇનાઇટ હોય. એ તો તમે જોઈ લીધું હતું કે વાય એક્સિસને પેરેલલ જે હોય એ શું છે, તો કે પર્ટિક્યુલર પ્રોપર વેની અંદર ઇલાસ્ટિક ડિમાન્ડ હોય છે. ડન છે, બરાબર. જ્યારે ઇલાસ્ટિક ડિમાન્ડ, પરફેક્ટ ઇલાસ્ટિક ડિમાન્ડ એક્સ એક્સિસને પેરેલલ હોય, એટલે અહીંયા જો તમે એક્સ એક્સિસને પેરેલલ જે વસ્તુ હોય ને ઝીરો થઈ ગઈ છે, ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો બાકીની ત્રણ ઇલાસ્ટિસિટી જે છે ને ઇલાસ્ટિસિટી અહીંયા જોવા મળે ડિમાન્ડ કર્વ ઉપર, કે જ્યારે ભાવનો વધારો ડિમાન્ડને સૌથી વધારે અફેક્ટ કરે ને, કે ભાવનો ઘટાડો સૌથી વધારે અફેક્ટ કરે ને, ત્યાં ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન વન. ભાવનો વધારો સૌથી ઓછો અફેક્ટ કરે ને ત્યાં ઇલાસ્ટિસિટી લેસ ધેન વન. અને ભાવનો વધારો એટલો જ ડિમાન્ડનો વધારો કે ડિમાન્ડનો ઘટાડો આવે તો ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ વન. યુ કેન સી ધીસ થિંગ્સ. એટલે કે આપણે જે અલગ અલગ પાંચ ડાયાગ્રામ જોઈએ હતા ને, ટાઈપ્સના પાંચ ડાયાગ્રામ, એ એક જ ડિમાન્ડ કર્વ ઉપર બધાએ બતાડી દીધા છે. ઇનઇલાસ્ટિક, ઇલાસ્ટિક બરાબર, સોરી પરફેક્ટલી ઇલાસ્ટિક, પરફેક્ટલી ઇલાસ્ટિક, ઇલાસ્ટિક ડિમાન્ડ બરાબર એને વધારાની, ઇનઇલાસ્ટિક ડિમાન્ડ ઘટાડાની, લિમિટેડ ઇલાસ્ટિક, તમામ વસ્તુ આપી દીધેલી છે. એ પાંચ ટાઈપ્સ કે જે આપણે સેપરેટલી ટ્રીટ કરતા થાય તમને એક જ ડિમાન્ડ કર્વ ઉપર આપી દીધા છે. સો ઇઝીઅર ટુ અન્ડરસ્ટેન્ડ, યસ. નાઉ આર્ક મેથડ જોઈએ. આર્ક મેથડની શું સિચ્યુએશન છે, કેવી રીતે આર્ક મેથડનું એ લોકો તમને આખું લેઆઉટ આપે છે. તમને આ ત્રણ સ્લાઇડની અંદર મેં તમને આખે આખે આર્ક મેથડ જે છે એને ઇઝી વેની અંદર સમજાવવાની ટ્રાય કરું છું, બરાબર. કેમ કે તમને ટોટલ ચાર મેથડ છે. કઈ? તો કે પહેલી વાળી લેઆઉટવાળી, ધેન પર્સન્ટેજ, પછી આર્ક, અને આ પ્રીવિયસલી જોઈએ પોઈન્ટ મેથડ. ફાઇન, આર્ક મેથડ જોઈએ. આર્ક મીન્સ મેઝરમેન્ટ ઓફ ઇલાસ્ટિસિટી બિટવીન ટુ પોઈન્ટ્સ ઓન ધી ડિમાન્ડ કર્વ. આર્ક મેથડનો સીધે સાધો મતલબ એવો થાય છે કે ભાઈ તમે ઇલાસ્ટિસિટી મેઝર કરો છો વાયથી એક્સ સુધી, એક્સથી વાય સુધી. એટલે આ તમે જે પ્રીવિયસલી ડિમાન્ડ કર્વ જોઈ ને એમાં તમે અહીંયાથી અહીંયા સુધીની જેમ જુઓ છો અને અહીંયાથી અહીંયા સુધીની જુઓ છો એ વસ્તુની વાતને એને આર્ક કીધેલું છે. એક આખો પોઈન્ટ આર્ક બનાવે છે. આર્ક નહીં, ટી નહીં, સી આર્ક. સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કહું તો આર્ક એટલે છે ને તમને લેઆઉટ કેવો, એવી રીતે ખાલી ડિમાન્ડ પણ લેઆઉટ બતાડે છે, એને આર્ક કીધું છે.
જોઈ લઈએ. તમને એક છે ને એક ક્વોન્ટિટી કોમ્બિનેશન આપ્યું છે, અહીંયા પ્રાઇસ ક્વોન્ટિટી કોમ્બિનેશન, પોઈન્ટ એક્સ અને વાય. પ્રાઇસ આપ્યું છે 10 અને 4. 10ની પ્રાઇસ ડિમાન્ડ હતી 12, 4ની પ્રાઇસ 20 છે. લેટ અસ મેઝર ઇટ આઉટ. મેઝર કરીએ અને કેવી રીતે, કે નાઉ લેટ અસ મૂવ ફ્રોમ એક્સ ટુ વાય. એક્સ પોઈન્ટથી વાય પોઈન્ટ ઉપર જઈએ. એટલે અહીંયાથી પહેલાં અહીંયાથી મેઝર કરશું આને, પછી અહીંયાથી મેઝર કરશું આને. વાયથી એક્સ, એક્સથી વાય, બરાબર છે? જોઈ લઈએ શું કહેવા માંગે છે. ડેલ્ટા ડી ડિવાઈડેડ બાય ડેલ્ટા પી, આ તો તમને ખબર જ છે, અને પી ડિવાઈડેડ બાય ડી. ચેન્જ જોઈ લઈએ. 20માંથી 12નો ચેન્જ છે એટલે કેટલું, તો કે ડેલ્ટા ડિમાન્ડનો ચેન્જ કેટલો આવે છે, તો કે 8. પ્રાઇઝનો ચેન્જ 4માંથી 10, તો સિમ્પલી -6 ઇન્ટુ 10 ડિવાઈડેડ બાય 12, બરાબર? જેને આપણે 10 અને 12 હતા પ્રાઇઝને નિમાન, ઓરિજિનલ પ્રાઇઝને નિમાન, જેને આપણે ચેન્જ કરી નાખીએ છીએ. જોઈ લઈએ 8, 20માંથી 12 છે 8, 4માંથી 10 છે તો -6, બરાબર? 5 દૂ 10 અને 6 દૂ 12, તો બેને નોખા, સોરી ઓછા કરી નાખ્યો, બરાબર? સિમ્પલી એનું શું કરી નાખ્યું, તમે અને ઓછા કરી નાખ્યો, ઘડિયામાં લઈ લીધું. હવે સી 8 ભાગ્યા 6 અને 5 ભાગ્યા 6 તો કોમ્બિનેશન દેખાય તમને ના. 8 5 40, 6 6 36, બરાબર? તો આ વસ્તુ કોના ઘડિયામાં આવે છે, તો 4નો, તો 4 અને અહીંયા 10 કરી નાખ્યા હશે અને અહીંયા 36ની જગ્યાએ 9 કરી નાખ્યો, તો કે હા 4 એ બંનેને ભાગી નાખ્યા. -10 ડિવાઈડેડ બાય 9, આ વસ્તુ તમને મળી ક્યાં, તો કે એક્સ થી વાય સુધી આવવા માટે. એટલે હકીકતમાં જોવા જઈએ તો અહીંયાથી આમ જાય છે આપણને, બરાબર? હવે જોઈએ શું, તો કે વાય ટુ એક્સ કેવી રીતે. 12માંથી 20 છે, 10માંથી 4, ઓરિજિનલ શું હતું, તો કે 4 ભાગ્યા 20, વાયના કેસમાં તો એ જ હતું ને, તો 12માંથી 8 છે તો -8, 10માંથી 4 છે તો 6, 1 અને 5, કારણ કે 4 5 20, તો 1 4 1 4 4 5 20, 1 ભાગ્યા 5. બધી વસ્તુને ભાગી ગુણી લઈએ તો 8 1 8 અને 6 5 ને 30, તો 2 ને 2 મળે ભાગી નાખે, તો 4 ભાગ્યા 15. હા, વાય ટુ એક્સ સુધી મૂવ કરવા, એટલે અહીંયાથી અહીંયા સુધી, આમાં ડાયગ્રામમાં જોવું હોય તો અહીંયાથી અહીંયા સુધી વાય ટુ એક્સ, એક્સ ટુ વાય. હવે સી નીચે તમને શું કહે છે, કે 10 ઇફ વી મૂવ ફ્રોમ એક્સ ટુ વાય ઓર ફ્રોમ વાય ટુ એક્સ, ધ ફોર્મ્યુલા ફોર આર્ક ઇલાસ્ટિસિટી ગિવ્સ અસ ધી સેમ વેલ્યુ. બે માટે કાંઈ ફેર છે નહીં, 4 ભાગ્યા 15 કરશો તો એટલા જ હશે, 10 ભાગ્યા 9 કરશો તો એટલા જ હશે, બરાબર? ઇન ધેટ સેન્સ આર્ક ઇલાસ્ટિસિટી એન્ડ પોઈન્ટ ઇલાસ્ટિસિટી બિકમ્સ ઇક્વલ. એટલે અહીંયા આ બંને વસ્તુ ઇક્વલ થઈ છે, એક્સ પોઈન્ટ એન્ડ વાય પોઈન્ટ, બરાબર? કારણ કે બેની વેલ્યુ સેમ જ હશે, 4 ભાગ્યા 8 કરશો ને, પણ તમને 10 ભાગ્યા 9 કરશો તો એ છે એટલા જ હશે, સમથિંગ 0.900 સમથિંગ, બરાબર? 0.90 જેવું કંઈક આવશે. લેટ અસ સી ધી ગિવન ડાયગ્રામ. ડાયગ્રામ જોઈ લઈએ, પ્રાઇસનો ચેન્જ છે, ડિમાન્ડનો ચેન્જ. પહેલાં પ્રાઇસ હતી 10, પછી થઈ 4, ડિમાન્ડ જે છે પહેલાં હતી 12, પછી થઈ 20, અને એમાં તમને એક્સ અને વાયની અંદર ડિમાન્ડ કર્વ દોરીએ, જે કર્વ ડિમાન્ડ કર્વ છે, કર્વ મેનરની અંદર આમ આવો શીખી ગયા છે, ફાઇન? સો ધેર ઇઝ નથિંગ ન્યૂ, પ્રિવિયસલી જે હતું ને એમ છે, ખાલી કહેવાનો તાત્પર્ય એટલું છે કે એક્સથી વાય સુધી જાઓ, કે વાયથી એક્સ સુધી, બરાબર? આ ડિમાન્ડ કર્વની અંદર એક્સથી વાય સુધી જાઓ, કે વાયથી એક્સ સુધી, તમને બંને પોઈન્ટ એક જ સરખા લેવલે મળશે, ફાઇન? ચેન્જ કોઈ પણ પ્રકારનો આવશે નહીં. સી નેક્સ્ટ તમને શું કહે છે, તો કે સી અબોવ ડાયગ્રામ એક્સ વાય ઇઝ ધી આર્ક ઓન ડી ડી ડિમાન્ડ કર્વ. આ આખા આખા ડાયગ્રામ ઉપર એક્સ વાય જે છે આર્ક છે, તો કે હા, આટલું નાનું આર્ક બનેલું છે અહીંયા, હું તો આવું આખું આર્ક મેં તમને બતાવ્યું, પણ અહીંયા આપણને આટલું આર્ક આપેલું છે. હવે જોઈ લઈએ શું કહેવા માગે છે, તો કે ડીડી ડિમાન્ડ કર્વ એન્ડ આર્ક ઇલાસ્ટિસિટી બિટવીન એક્સ એન્ડ વાય ઇઝ અકોર્ડિંગ ટુ ફોલોઈંગ ફોર્મ્યુલા. નીચેના ફોર્મ્યુલા પ્રમાણે બનાવીએ છીએ, કે જે આપણો ઓરિજિનલ ફોર્મ્યુલા છે પર્સન્ટેજ મેથડવાળો. ડુ યુ નો
क्या परसेंटेज मेथड वर्ड है जे कई पण चेंज हो तो के हां बराबर ने आ वस्तु परसेंटेज मेथड वाली है અને તમારે આને ઇનિશિયલ લેવલ તો લઈ શકો છો તમે ઇનિશિયલ આપણે આમ ફાઇન કરતા ઓરિજિનલ જે કઈ પણ છે એનો ચેન્જ ઓરિજિનલ જે કઈ પણ છે વાળું ચેન્જ પ્લસ ઓરિજિનલ પ્રાઇસ માંથી ચેન્જ માઇનસ ઓરિજિનલ પ્રાઇસ માં ચેન્જ પ્લસ તો q માઇનસ q1 ઓરિજિનલ પ્રાઇસ માં ઓરિજિનલ ક્વોન્ટિટી માઇનસ ચેન્જ ક્વોન્ટિટી ઓરિજિનલ ક્વોન્ટિટી એને ડિવાઇડેડ બાય આમ આમ નીચે અહીંયા છેદ q પ્લસ q1 એટલે કે ઓરિજિનલ ક્વોન્ટિટી ડિવાઇડેડ ઓરિજિનલ ક્વોન્ટિટી પ્લસ માર્કેટની જે કંઈ પણ ચેન્જ ક્વોન્ટિટી છે એ ઓરિજિનલ પ્રાઇસ માઇનસ ચેન્જ પ્રાઇસ ઓરિજિનલ પ્રાઇસ પ્લસ ચેન્જ પ્રાઇસ એને ડિવાઇડેડ બાય બધી વસ્તુ ભાગા કરવાની કે આ ભાગા આ આ ભાગા કે હા અહીંયા મતસે 12 માંથી 20 છે તો માઇનસ 8 અહીંયા મતસે 12 પ્લસ 20 તો 32 બરાબર 10 માંથી 4 જાય તો 6 અને 10 માં 10 પ્લસ 4 તો 14 આની આ વેલ્યુ પુટ કરી દીધી તો કે હા 14 18 જેટલા થાય અને 32 જેટલા થાય એને ડિવાઇડેડ બાય કરી નાખો સિમ્પલી આના સિવાય હું તમને ઇઝી રસ્તો બતાવું અમારે કોઈ ઇઝી મેનરની અંદર છેદ ઉડાડવા હોય 8 ભાગ્યા 32 છે તો સિમ્પલી 8 ભાગ્યા 32 કરો તો નીચે 4 આવી જાય તો કે હા ઉપર 4 છે ઉપર 14 છે તો કે હા 6 છે તો કે હા એને કંઈ લેવા દેવા તો કે ના પણ અહીંયા તમે 7 ઉપર કરી નાખ્યું અને નીચે નીચે તમે જે અહીંયા અહીંયા 32 ની નીચે તમે જે 4 કર્યા હતા એને છેદ ઉડાડી 2 કરી નાખો તો થઈ જાય શું તો કે 6 2 12 ઉપર આવી ગયા 7 તો કે હા માઇનસ 7 ભાગ્યા 12 આવી જાય ડન છે મેડમ આ વસ્તુ અમને આવડે ઘરે એક વખત તમે જ્યારે પણ આ વિડીયો જુઓ છો છેદ ઉડાડી લેવાનો કેવી રીતે 8 અને 32 પર નીચે ઉપર કેટલા આવે તો કે નીચે 4 આવ્યા કારણ કે 32 મોટી રકમ નીચે છે તો 8 ચોક 32 નીચે 4 4 ને 14 ના છેદ ઉડાડો 7 2 14 અને 4 2 2 4 7 તો ઉપર એકલા થઈ ગયા નીચે 6 ને 2 આવ્યા તો 6 2 12 તો માઇનસ 7 ભાગ્યા 12 આની તમને વેલ્યુ જનરેટ થાય આ ફોર્મ્યુલા મૂકવાથી ફોર્મ્યુલા આપણે ક્યાંથી મૂક્યા છે તો અહીંયાથી 10 અને 4 12 ને 20 બરાબર તો ઓરિજિનલ અતિ 12 ડિમાન્ડ ચેન્જ થઈને 20 થઈ ઓરિજિનલ પ્રાઇસ હતી 10 ચેન્જ થઈને 4 થઈ ઓરિજિનલ પ્રાઇસ હતી 10 ચેન્જ થઈને 4 થઈ પહેલાં અહીંયા માઇનસ કરવાનું એને ડિવાઇડેડ બાય પ્લસ વાળું લેવાનું પછી અહીંયા ભાગાકારમાં માઇનસ કરવાની પ્રાઇસને પછી એને ડિવાઇડેડ બાય પ્લસ લેવાની તો બધી વસ્તુ વેલ્યુ આપણને મળી ગઈ અહીંયા તમને એવો પ્રશ્ન થાય કે મેડમ કેમ 14 ઉપર આવી ગયા 14 નીચે તો નિશાની ચેન્જ કરી છે નિશાની ચેન્જ કરો તો ભાગાકારમાંથી ગુણાકારમાં લાવવા છે તો ગમે તે એક બાજુની વસ્તુને ઉલટાવી પડે તમે બહુ પહેલાં ભણી ગયા છો આઈ થિંક ઇન યોર 7th or 8th સ્ટાન્ડર્ડ બરાબર ચેન્જ કરવી છે નિશાની તો પ્લસ માઇનસ તો છે ને તો ભાગાકારમાંથી ગુણાકારમાં કરવો તો એક વસ્તુ જે છે એક બાજુની વસ્તુને ઉલટાવી દેવી પડે આ ભાગુ સભાનો નિયમ હતો બરાબર છે તમે બહુ જ પહેલાં 8th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડની અંદર કદાચ ભણી ગયા છો ભાગુ સભા ભાગાકાર ગુણાકાર સરવાળોને બાદબાકીના નિયમો હતા બરાબર એના નિયમ અંડરમાં જો ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઉં છું તો કોઈ પણ એક બાજુની વસ્તુ ભાગાકારની કોઈ પણ એક બાજુની વસ્તુ એને ઉલટાવી પડશે ફાઇન લાસ્ટ તમને કહે છે કે ઇફ વી મૂવ ફ્રોમ વાય ટુ એક્સ ધી આન્સર વિલ બી ધી સેમ વાય ટુ એક્સે જઈએ ને તો પણ આન્સર સેમનો સેમ જ હોય અહીંયા આપણે છે ને કેવી રીતે ગયા છે તો કે એક્સ ટુ વાય ગયા છે અમે વાય ટુ એક્સ જઈને 4 ને પહેલાં લઈને 10 ને પછી લઈ 20 ને પહેલાં લઈને 12 ને પછી કોઈ આન્સર તો સેમ જ આવે આટલું જ આવશે 7 ભાગ્યા 12 કરવા પછી મળે ફાઇન સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી આર્ક મેથડ ઇન પર્ટિક્યુલર યોર જીઓમેટ્રિક મેથડ ઓફ પોઈન્ટ ઇલાસ્ટિસિટી મેથડ કમિંગ સેશન્સની અંદર આપણે જે છે એ તમને ફેક્ટર્સ અફેક્ટિંગ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણે જોઈશું બરાબર આપણે પ્રીવિયસલી જેમ ડિમાન્ડને અફેક્ટ કરતા ફેક્ટર જોયા હતા એમની જ રીતે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ પણ જોશે એટલે ઇલાસ્ટિસિટીને અફેક્ટ કરતા હોય અત્યારે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ